गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आज आपणे धोरण 10 विषय गणित में स्वाध्याय 13.2 प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। आज आपणे स्वाध्याय 13.2 नो 11 नंबर नो एक्जाम्पल जोईशु। तो चलो शुरू करिए। 8.4 सेमी त्रिज्या अने 52.8 सेमी कुल ऊंचाई एक बाजुए अर्धगोलक थी बंद नळाकार पात्र में। હવે મિત્રો જુઓ, નળાકાર અને એની એક બાજુ બંધ છે અર્ધગોલકથી, અને એમાં કેટલા લીટર કેરોસીન, જુઓ કેરોસીન કેટલા લીટર સમાઈ શકે। તો આપણને અહીંયા જુઓ, આ રીતે આ નળાકાર આપેલો છે, અહીંયા નળાકાર આપણે આ રીતે લઈ લઈએ, આ નીચેનો ભાગ આ રીતે બંધ છે, હવે એનો ઉપરનો ભાગ આ રીતે અર્ધગોલકથી બંધ છે, આ એની ત્રિજ્યા થઈ, આ નળાકારનો બહારનો ભાગ, ચાલો બરોબર। હવે આ નળાકારની ઊંચાઈ કહેવાય, અને અહીંયાથી અહીંયા સુધી સમજો જરા, કુલ ઊંચાઈ આપણને આપી છે આની, અહીંયાથી કુલ ઊંચાઈ આખા પાત્રની આપણને એમ કીધું છે 52.8 સેમી કુલ ઊંચાઈ કીધું છે, એટલે 52.8 સેમી કુલ ઊંચાઈ, ચલો થઈ ગયું। હવે બીજું મિત્રો, અહીંયા ખાસ તમારે સમજવાની કઈ વસ્તુ છે કે આ અર્ધગોળાની ત્રિજ્યા આપણને આપેલી છે, અને એ ત્રિજ્યા છે 8.4 સેમી। તો ત્રિજ્યા એ આપણ ત્રિજ્યા થાય અર્ધગોલકમાં, અને એ એની ઊંચાઈ કહેવાય 8.4, તો આપણ કેટલું થાય 8.4 થાય। ચલો તો હવે નળાકારની ઊંચાઈ તમારે શોધવી હોય તો શું કરવું પડે, આ કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ઊંચાઈ બાદ કરવાની, બરોબર। તો જુઓ મિત્રો, આપણને એક તો ત્રિજ્યા આપી છે 8.4 સેમી, બીજું પદાર્થની કુલ ઊંચાઈ આપણને આપેલી છે, પદાર્થની કુલ ઊંચાઈ બરાબર 52.8 સેમી આપણને આપેલી છે। હવે એના ઉપરથી આપણે આ નળાકારની ઊંચાઈ શોધવાની, બરોબર। તો અહીંયા આપણે લખીએ કે નળાકારની ઊંચાઈ બરાબર, જુઓ મિત્રો આ કુલ ઊંચાઈ કેટલી છે 52.8, અને એમાંથી અર્ધગોળાની આ ઊંચાઈ અથવા ત્રિજ્યા જેને આપણે કહીએ છીએ એ તમારે બાદ કરવાની। તો જુઓ 52.8 ઓછા 8.4, 8માંથી 4 જાય તો 4, 12માંથી 8 જાય તો 4, અહીંયા 4, તો કેટલા આવ્યા 44.4 સેમી, એ નળાકારની ઊંચાઈ આવી 44.4। હવે આપણને શું કહે છે, જુઓ નળાકાર પાત્રમાં કેટલા લીટર કેરોસીન સમાય, તો જ્યારે કોઈ પ્રવાહી ભરવાનું હોય ત્યારે હંમેશા ઘનફળ શોધવું પડે, તો પહેલા આ પદાર્થનું આપણે ઘનફળ શોધીશું। તો આપણે અહીંયા લખીએ પદાર્થનું કુલ ઘનફળ બરાબર, મિત્રો નીચે આપણને નળાકાર આપ્યો છે, તો નળાકારનું ઘનફળ વત્તા ઉપર અર્ધગોલક આપેલો છે એટલે અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ બરાબર। ચલો હવે આપણને નળાકારનું ઘનફળ કીધેલું છે, શું કીધેલું છે, નળાકારનું ઘનફળ, તો એનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર એચ, અને વત્તા હવે આપણી પાસે અર્ધગોલક છે એટલે એનું સૂત્ર થાય 2/3 પાઈ આર ઘન, પાઈ આર ઘન। ચલો હવે આ બેમાંથી સામાન્ય ગાળો કઈ વસ્તુ સરખી છે, તો એક તો પાઈ બંનેમાં છે, આર સ્ક્વેર પણ સરખા છે, તો કૌંસમાં એચ પ્લસ 2/3 અને આર વધે, અહીંયા 3 માંથી 2 આર જાય તો 1 આર વધે,
હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચલો પાઈ બરાબર, હવે બરોબર ધ્યાન આપવાનું, આપણે પાઈ બરાબર નથી આપ્યું એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા 8.4 એટલે 84/10 ગુણ્યા 84/10 ગુણ્યા કૌંસમાં નળાકારની ઊંચાઈ કેટલી આપેલી છે h 44.4 વત્તા 2/3 ગુણ્યા r ત્રિજ્યા 8.4 એટલે પોઈન્ટ કાઢી નાખીએ તો 84/10 લખાય. ચાલો હવે આપણે છેદ ઉડાડી દઈએ, બરોબર આ 10 ને નહીં અડવાનું, અહીંયા આપણે ઉડાડવાના 12/7 84 થાય, પછી જો અહીંયા ઉડે 3 × 2 = 6 અને 3 × 8 = 24 તો બરાબર 22/12/84 અને છેદમાં 10/10 એટલે 100 × 44.4 વત્તા 28/2 એટલે 56 અને છેદમાં 10. ચાલો હવે આને અડવાનું નહીં હમણાં, 22/12/84 / 100 અને ગુણ્યા, હવે જુઓ કૌંસમાં શું થાય, 44.4 વત્તા એક બિંદુ છે એટલે 5.6 લખાય, એક રકમ પછી 0.5. હવે મિત્રો 22/12 કરી નાખીએ, આપણે જોડે જોડે કરતા જઈએ ગુણાકાર, 22/12 0, 2, 2, 2, 4 4, 6, 2 એટલે કેટલા આવ્યા 264. આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો 264/84 છેદમાં 100 ગુણ્યા કૌંસમાં, હવે આ બેનો સરવાળો કરો, 44.4 વત્તા કેટલા થાય 5.6, 6 × 4 = 10 વધી 5 × 4 = 9 = 10 કેટલા આવ્યા 50.0 એટલે 50 લખાય, કેટલા લખાય મિત્રો 50 અને છેદમાં 1. તો મીંડે મીંડે ઉડી ગયા બરાબર. હવે 264/84 કરીએ, ચાલો 264/84 0, 8, 4, 32 નો બગડો 8, 6, 48 49, 50, 51 નો એકડો વધી 5, 8, 2 = 16 16 × 4 = 20 નહીં 21 4, 4 = 16 4, 6 = 24 નહીં 25 નો પાંચડો વધી 2, 4, 2 = 8 8 × 2 = 10 તો 6, 5 × 2 = 7 1, 2, 2 તો આ બે નો ગુણાકાર કર્યો ને તો 22176 ગુણ્યા 5 અને છેદમાં મિત્રો કેટલા આવ્યા 10. હવે જુઓ આ બે નો ગુણાકાર કરો, 5, 6, 30 નું 0 વધી પડી 3, 5, 7, 35 ને 3, 38 નો 8 વધી પડી 3, 5, 1, 5, 5 ને 3, 8 5, 2, 10 નું 0 વધી પડી 1, 5, 2, 10 ને 1, 11 છેદમાં કેટલા આવ્યા 10. મીંડે મીંડે ઉડી જાય તો બરાબર 11/0/88 અને આટલા શું લખાય મિત્રો સેમી ઘન, એકમ કયો લખીશું સેમી ઘન. તો મિત્રો આ તો ઘનફળ મળ્યું આપણને, આપણે તો અહીંયા શું શોધવાનું કીધું છે કેટલા લીટર કેરોસીન સમાય, તો આ સેમી ઘન જે છે એને લીટરમાં ફેરવવા પડે આપણે, બરોબર. ચાલો હવે આની જરૂર નથી, હવે આ ભૂસી નાખીએ તો અહીંયા શું લખીશું જુઓ, બરોબર ધ્યાન રાખો કે 1000 સેમી ઘન હોય કેટલા હોય 1000 સેમી ઘન બરાબર, આ યાદ રાખજો 1000 સેમી ઘન બરાબર 1 લીટર થાય, કેટલા થાય 1 લીટર અને માટે આપણી પાસે કેટલા સેમી ઘન આપેલા છે 11/0/88 તો અહીંયા આપણે લખીએ 11/0/88 સેમી ઘન બરાબર કેટલા લીટર, તો બરાબર આ 11/0/88 ઉપર જતા રહે અને છેદમાં આવશે 1000
गुण्या एक छेद में एक हवे जुओ त्रण मींडा छे एटले त्रण रकम पछी पॉइंट कापीए तो 11.088 आटला शू आव्या कहेवाय लीटर केरोसीन समाई शके बरोबर। तो आ मित्रों आपणो मागेल जवाब के बंद पात्र मां केटला लीटर केरोसीन समाय तो 11 लीटर अने 88 मिली कहेवाय आने केटला लीटर केरोसीन समाय शके आवडशे मित्रों। तो नेक्स्ट वीडियो मां पाछा नवा एग्जांपल साथे फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।